વેલકમ ટુ વિપુલાસ કિચન ફ્રેન્ડ્સ, આજે આપણે પિઝા સોસ બનાવતા શીખવાના છીએ. પિઝા સોસ ઘરે બનાવવો ખૂબ જ ઈઝી છે, તો આપણે આજે આ રેસિપીની શરૂઆત કરીશું. ફ્રેન્ડ, આજનો મારો વિડીયો તમને પસંદ આવે તો એને લાઇક અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કે જેથી મારી લેટેસ્ટ વિડીયોની જાણકારી તમને મળતી રહે. તો એના માટે મેં એક પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધું છે અને એમાં બે ટીસ્પૂન જેટલું બટર લઈશ. બનાવવા માટે એક કા મીડિયમ સાઇઝનો કાંદો અને ચાર ટમાટરની પ્યોરી બનાવી રાખી છે અને 4-5 કળી લસણની લીધી છે. આ માપને તમારે આ પ્રમાણે જ રાખવું તો સોસ ખૂબ જ ટેસ્ટી બનશે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલું મેં તેલ લીધું છે. તેલ આપણે કોઈ પણ લઈ શકીએ, પણ સિંગ તેલ જે સુગંધવાળું આવે છે બસ એ નહીં લેવાનો, ઓલિવ ઓઇલ પણ તમે લઈ શકો છો. હવે આપણે એક મીડિયમ સાઇઝનો કાંદો જે ચોપ કરેલો છે એને એડ કરીને એને સાંતરીશું અને આપણે એને ચીન ફ્રેશ રાખવાનું છે, બહુ બ્રાઉન. મસાલામાં આપણે મિક્સ હબ, ઓરેગાનો, પેપ્રિકા, ખાંડ, બસ બેઝિક આ જે મસાલા આવે છે એનાથી જ આપણા સોસ બની જાય છે.